राजकोट में राज्यना मंत्री सौरभ पटेल अध्यक्ष स्थाने नारी गौरव दिवस की उजवणी करवाना कार्यक्रम सामे कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आवता पोलीसे कांग्रेसना प्रदेश प्रमुख अमित चावड़ा सहित 100 जेटला कार्यकर्ताओं की अटकायत करी हती। कांग्रेस कार्यकर्ता रेली योजवाना प्रयास करता पोलीस द्वारा तेने अटकाववामां आवता कार्यकर्ता अने पोलीस वच्चे घर्षण उभो थयो हतो। ज्यारे सरकार अने भाजप विरोधी सूत्रोच्चार करनार कांग्रेसना प्रदेश प्रमुख सहित 100 जेटला कांग्रेसीओनी पोलीसे अटकायत करी हती। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્થાપના 1960માં થઈ। 1960થી 1990 સુધી એટલે કે 30 વર્ષના ગાળામાં લગભગ 28 વર્ષ જેટલું શાસન કોંગ્રેસના સમયમાં થયું। એ જ રીતે 1990થી આજે 2021 આ 31 વર્ષના શાસનમાં 2-3 વર્ષને બાદ કરતા તમામ સમય ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું। ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ડેટા ચકાસો તો ગુજરાતની તમામ જેટલું શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, યુનિવર્સિટીઓ છે, સંસ્થાઓ છે, કોંગ્રેસના સમયમાં સ્થપાઈ। જેટલી મોટી હોસ્પિટલો છે તમામ કોંગ્રેસના સમયમાં સ્થપાઈ। તમામ ડેમ છે, સિંચાઈની વ્યવસ્થાઓ કોંગ્રેસના સમયમાં સ્થપાઈ। તમામ રોજગારી આપનારા મોટા ઔદ્યોગિક સંસ્થાનો છે કોંગ્રેસના સમયમાં સ્થપાયા। તમામ નીતિ નિયમો કે જે ગુજરાતને આજે પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે નામના અપાવી છે કોંગ્રેસના સમયમાં શરૂ થયા। ભારતીય જનતા પાર્ટીના સમયમાં શું થયું એનો હિસાબ સરકાર આપે? આ તો બાપ દાદાએ મહેનત કરીને એક મકાન બનાવ્યું હોય ને દીકરો ખાલી એને કલર કરાવીને વાહવાહી લે એવા સંજોગોનું નિર્માણ કરવાવાળી સરકાર છે। અને અમે વિરોધ એટલા માટે કરીએ છીએ કે 30 વર્ષથી તમારી સરકાર છે, તમે શાસનમાં છો, તમારી જવાબદારી છે, પ્રજાએ તમને મેન્ડેટ આપ્યો છે, પ્રજાના ટેક્સના કરોડો અબજો રૂપિયા જે સરકારની તિજોરીમાં જમા થાય છે એનો વહીવટ તમે કરો છો, તમે બજેટ બનાવો છો, અને એ વહીવટ ખોટો થતો હોય, એ બજેટ ખોટું વપરાતું હોય, મુઠ્ઠીભર લોકો માટે શાસન ચાલતું હોય, સામાન્ય લોકોને અન્યાય અને અત્યાચારનો ભોગ બનવું પડતું હોય, ત્યારે ચોક્કસ કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે જ્યાં જ્યાં સરકારની ખોટી નીતિઓ હશે, જ્યાં જ્યાં સરકારના ખોટા કૃત્યો હશે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે, જ્યાં જ્યાં અનીતિથી કામ થતું હશે, એ તમામનો વિરોધ કરવાની એક વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે। અને લોકોના હક અધિકારને પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે અને આવનારા સમયમાં પણ લડીશું। સંગઠનમાં જવાબદારીઓની જે ફેરબદલી હોય છે સમયાંતરે થતી હોય છે। જ્યારે જ્યારે હાઈકમાન્ડને એ અંગેના જે નિર્ણય લેવાના હોય એ સમયાંતરે લેવાતા હોય છે। જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસની વાત છે, અત્યારે ગુજરાત કોંગ્રેસના અમારા તમામ આગેવાનો કાર્યકરો છેલ્લા એક મહિનાથી મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને પ્રજાના જે પ્રશ્નો છે, ખેડૂતોની જે તકલીફ છે, સામાન્ય જનની જે તકલીફ છે, એને બુલંદીથી ઉઠાવવાના કાર્યક્રમો લઈને જઈ રહ્યા છે। કોંગ્રેસ પક્ષનું સંગઠન પ્રદેશ સમિતિ થઈ લઈને બૂથ સુધી કઈ રીતે મજબૂત બને, કઈ રીતે મિશન 2022ને લઈને અમે નીકળીએ અને 2022માં ગાંધીનગરમાં સામાન્ય જનની સરકાર આવે એ સંકલ્પ સાથે કોંગ્રેસના નેતાથી લઈને કાર્યકરો અત્યારે કાર્યરત છે। એટલે હું માનું છું કે હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ, આદરણીય સોનિયાજી, રાહુલજીના નેતૃત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસ આજે એકજૂટ થઈને મજબૂતાઈથી લોકો માટે કામ કરવા માટે સક્ષમ છે અને એ માટે સક્રિય છે। થેન્ક યુ।